सदानन्दाम् बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने हेती जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रमु सागर ग्रंथनी अंदर पूर्व दसमु अने तरंग ओगणत्रीस एमा छेल्ले एम कथा लखे छे के भगवान श्री हरि काळा तलाव प्रत्ये रही अने त्यां आगळ महाराजे हरिभक्तोने अतिशय सुख आप्यो। भगवानना भक्तोने जेने भगवान ने विषे हेत छे ने अवर जवर जन्म मरणनी क्यारेय रहती नथी, अनंत अवतारो थई गया एना द्वारा जे चरित्रो कर्या छे ए बधाय करता भगवान श्री हरिए आ वखतना चरित्रो विलक्षण कर्या छे। त्यारथी महाराज तेरा पधार्या, अंजार पधार्या, मानकुआ पधार्या, त्यां आगळ महाराजे अनेक पोताना ऐश्वर्यो बताव्या। मानकुवाना जे हरिभक्तो छे एने महाराजे एवुं ऐश्वर्य बतावी छे के समाधि करावी छे, अलग अलग धामो बताव्या छे। त्यांथी महाराज आधोई धमड़का थई त्यां आगळ एवा भक्तो रहेता के जे भगवाननी मरजीने खूब सारी रीते जाणता अने महाराजने त्यां रहेवुं गमतुं। भचाउनी अंदर लुहार भक्तने त्यां आव्या एने महाराजे एवुं बताव्युं अनंत कोटी मुक्तो અને અવતારો ભગવાન શ્રીહરિને પગે લાગીને ઊભા છે। આવું મહારાજ જ્યારે ઐશ્વર્ય બતાવતા આધારણ સ્વામી નોંધે છે કે કોઈ ભગવાનને ભગવાન તરીકે પ્રતિપાદન કરતા ત્યારે ભગવાન એને વારતા અને ભગવાન પોતે ક્યારેય પણ હું પ્રગટ ભગવાન થયો છું આવું બોલતા નહીં, આવો ભગવાનને છુપાઈને રહેવાનો ભગવાનનો પોતાનો સ્વભાવ છે એ વાતને અહીંયા આગળ સ્વામીએ લખી હતી। આગળ હવે સ્વામી લખે છે મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર્વ દસમું તરંગ ત્રીસ। શ્રી હરિ ચલે ભચાઉસે જન કો દે સુખ અપાર ફિર આયે ભુજ નગર પ્રતિ હરિજન ત્યાં રહત ન પાર सुंदर जी सुतार के घर उतरे घनश्याम भक्त जन भाविक सब के पूरन मनोरथ काम भक्त जन भाविक सब के पूरन मनोरथ काम। बचाव मां श्री हरिए भक्तों ने अपार सुख आप्यो। પછી ત્યાંથી ચાલ્યા તે ફરીવાર ભુજ આવ્યા। ત્યાં હરિભક્તો ઘણા હતા, સ્વયં પૂર્ણકામ અને ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા ઘનશ્યામ શ્રી હરિ અત્યંત ભાવિક ભક્ત સુંદરજીભાઈ સુથારને ઘેર ઉતર્યા। ત્યાં વસંત પંચમીના પહેલા પાંચ દિવસે આવ્યા હતા, ઘણા જ પ્રેમથી ત્યાં રહ્યા।
રોજ હરિભક્તો પૂજા કરતા હતા, શ્રીહરિ ઘણા પ્રસન્ન હતા તે જોઈ અને બધા હરિભક્તોની ઈચ્છા જાણીને સુંદરજી સુથાર શ્રીહરિની આગળ બોલ્યા, મહારાજ કચ્છની અંદર વિચરણ કરી રહ્યા છે, ભચાઉથી મહારાજ ભુજ પ્રત્યે આવ્યા છે, ત્યાં સુંદરજી સુથાર છે, એમના ઘરે મહારાજ ઉતર્યા છે, બહુ નિષ્ઠાવાન ભગવાનના ભક્ત હતા, જેમનું ચરિત્ર આપણે સત્સંગને વિશે બહુ પ્રસિદ્ધ છે કે શ્રીજી મહારાજ બેઠા હતા સુંદરજી સુથાર રાજાના કુંવરની જાન લઈને પરણાવા જતા હતા અને શ્રીજી મહારાજ પાસે જઈને એમ કહે છે, દર્શન કરે છે, મહારાજને વંદન કરે છે, મહારાજને કહે છે મહારાજ રાજી રહેજો. અને ત્યારે શ્રીજી મહારાજ કહે છે, તમે કોણ? ત્યારે એ કહે છે, દાસ. દાસના શું લક્ષણ? સ્વામી કેમ કરવું? તો અમે કહીએ છીએ કે આ કપડાં ઉતારી નાખો, મૂછો ઉતારી નાખો અને સાધુ થઈ જાઓ. જે સુંદરજી સુથાર ભગવાનના એક વચને સાધુ થઈ શક્યા અને પાછા એક વચને મહારાજે ફરીથી પાછા ગ્રહસ્થના કપડાં પહેરાવીને ગામમાં જ્યાં જાન પાદરમાં બેસાડેલી હતી ત્યાં મોકલ્યા, તો પણ શરમ વિના મૂંડાયેલા માથે કઢાવેલી મૂછો મરણની અંદર જતા હોય એવો વેશ શ્રીજી મહારાજે લગ્નમાં બનાવીને મોકલ્યા, તો પણ ક્યાંય જતા એને શરમ ના આવી આવા નિષ્ઠાવાન ભક્ત સુંદરજી સુથાર હતા. વસંત પંચમીના પહેલા 5 દિવસે ત્યાં મહારાજ ભુજ પહોંચી ગયા હતા. બહુ પ્રેમથી ત્યાં રહ્યા, હરિભક્તો રોજ અલગ અલગ પૂજા કરતા, શ્રીહરિ પ્રસન્ન હતા. સુંદરજી સુથારે શ્રીજી મહારાજ આગળ બધા હરિભક્તોની ઈચ્છા રજૂ કરી. મહારાજને કહે છે, કર જુગ જોરી હરિપદ શિર નાઈ, બોલત બયે સુન હો સુખદાઈ, હરિજન નગર કે બાઈ બાઈ જેતા, હરિજન નગર કે બાઈ બાઈ જેતા, બોલત ભય સબ હી તેતા, બોલત ભય સબ હી તેતા, વસંત પંચમી સમીપ હી આઈ, હરિજન તુમસે માગત હર ખાઈ, વસંત પંચમી કો ઓછવ જેહા, વસંત પંચમી કો ઓછવ જેહા, ઈહા કરના રહી કે તેહા, ઈહા કરના રહી કે તેહા. સુંદરજી સુથાર પહેલા 2 હાથ જોડીને કહે છે, ચરણોમાં મસ્તક નમાવ્યું. કોઈ પણને આપણે જ્યારે કોઈ રજૂઆત કરવી હોય ત્યારે આપણાથી આપણા ગુરુજનો હોય, ઈષ્ટદેવ હોય, આપણાથી વડીલ કોઈ સંત કે ભક્ત હોય, ત્યારે એને સૌ પ્રથમ 2 હાથ જોડી મસ્તક ચરણમાં નમાવી અને પછી રજૂઆત થાય. માતા પિતા હોય, વૃદ્ધો હોય, એની આગળ 2 હાથ જોડી મસ્તક ચરણમાં નમાવી અને પછી એની આગળ રજૂઆત થાય. સુંદરજી સુથાર પોતે વિનય અને વિવેકવાળા છે, મસ્તક નમાવીને પછી બોલ્યા, હે સુખદાયક હરે, ભુજ શહેરના બધા હરિભક્ત બાઈભાઈ સૌ કહે છે કે વસંત પંચમી નજીક આવી ગઈ છે, હરિભક્તો હરખથી આપણી પાસે માંગણી કરે છે કે આપ અહીંયા રહીને વસંત પંચમીનો ઉત્સવ કરો. તમારી પાસે બધાએ હરિભક્તો પ્રભુ આ ભુજના બધા માગે છે કે તમે અહીં રહીને ઉત્સવ કરો, કારણ કે 5 જ દિવસ બાકી છે. શ્રીજી મહારાજને આગલા તરંગમાં કીધું કે મહારાજ એવું કરતા જ્યાં જેવો ભક્તોનો ભાવ અને જેવો ભક્તો જેટલા ગામમાં ઓછા જાજા એ પ્રમાણે મહારાજ રોકાતા, તો કોઈ ગામમાં મહારાજ 1 દિવસ રોકાઈને પણ નીકળી જતા. કોઈ વખત જે ગામમાં વારે વારે ગયા હોય ત્યાં શ્રીજી મહારાજ પછી ત્યાં જાજુ રોકાતા નહીં, કારણ કે ત્યાંના ભક્તોએ તો લાભ લીધો જ હોય. એટલે મહારાજને ભુજના સુંદરજી સુથારે કીધું, પ્રભુ બધાની આવી ઈચ્છા છે કે 5 દિવસ તમે અહીં રોકાવ ને વસંત પંચમીનો ઉત્સવ કરો. કચ્છ દેશના જે હરિભક્તો છે તે બધાને આપને અહીંયા બોલાવીએ, આવો સમય ફરી નહીં આવે એટલા માટે જ અમે આપને કહીએ છીએ. શ્રી હરિએ હરિભક્તોનો અપાર ભાવ જોયો, તે વેળાએ રાજી થઈને વસંત પંચમીનો ઉત્સવ ભુજમાં કરવાનું નક્કી ઠેરાવ્યું.
તે સાંભળીને સૌ ભક્તો ખૂબ જ રાજી થયા. ભગવાન તો ભક્ત વત્સલ છે, પોતાના ભક્તોએ જે પ્રાર્થના કરી એને ભગવાને પ્રેમથી એ પ્રાર્થનાને સાંભળી. મહારાજ કે અમે ચોક્કસ આ વસંત પંચમીનો ઉત્સવ ભુજમાં કરીશું. આજુબાજુની અંદર કચ્છની અંદર જેટલા ગામડામાં જ્યાં જ્યાં ભક્તો છે બધાને સમાચાર વહેલામાં વહેલા મોકલી દો કે વસંત પંચમીનો ઉત્સવ અમે ભુજમાં કરવાના છે, તો ગામ ગામથી હરિભક્તો આલ્યા આવે. પછી કચ્છ દેશમાં ગામે ગામ જ્યાં જ્યાં હરિભક્તો રહેતા હતા એમના ઉપર પત્ર લખ્યા, ભુજના હરિભક્તો વસંત પંચમીનો ઉત્સવ ભુજમાં કરાવે છે. આ દેશમાં જે સંતોને વર્ણ્યો ફરે છે બધા પણ ઉત્સવમાં આવશે, બધાને આમંત્રણ આપ્યું. કારણ કે ગામડા ફરવા એ વખતે સંતોને વર્ણ્યો પણ હશે, કચ્છ ભુજમાં સત્સંગ કરાવવા એ બધાને બોલાવ્યા, બધા ગામડાના હરિભક્તો હતા બધાને આમંત્રણ આપ્યું. ઉત્સવ બહુ મોટો થશે. ઉત્સવ કો દર્શન દુર્લભ માની, હરિજન આવના એસે જાની, અંત સમય આવત હે જબ હી, અંત સમય આવત હે જબ હી, અતિ સંકટ જિયકુ તબ હી, અતિ સંકટ જિયકુ તબ હી. મહારાજ કે છે આવા ઉત્સવનું દર્શન દુર્લભ છે એમ માનીને સૌ હરિભક્તો ભૂજ આવજો. જ્યારે જીવનો અંત સમય આવે છે ત્યારે જીવને અતિશય સંકટ થાય છે. ઉત્સવના દર્શન દુર્લભ છે, ભગવાનના દર્શન દુર્લભ છે, સંતો ભક્તોના દર્શન દુર્લભ છે. માટે જ્યારે સમય સાનુકૂળ હોય, આપણું શરીર સ્વસ્થ હોય, આપણે આંખોથી સારી રીતે દર્શન કરી શકતા હોય, કાનથી બરાબર સાંભળી શકતા હોય, આપણી યાદશક્તિ બરાબર હોય, એ ટાઈમે ભગવાન ભગવાનના સંતો ભક્તોના દર્શન કરી લેવા જોઈએ. અને વાત પણ નક્કી છે કે દેશ દેશના હરિભક્તોના દર્શન કરવા હોય તો એક સાથે ક્યારે થાય? જ્યારે ઉત્સવ સમયો હોય ત્યારે જ દર્શન થાય. જો ઉત્સવ સમયો ન હોય તો એક સાથે એટલાના દર્શન થવા અઘરા છે, એક સાથે દર્શન ના થાય. મહારાજ એકવાર વરતાલ જતા હતા, કારિયાનીમાં મહારાજ રાત રોકાના, કારિયાનીના વસ્તા ખાચર, ભગવાન શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાળા ભક્તરાજ હતા. એ વસ્તા ખાચર ખોરડા કરાવતા હતા. તે મહારાજે કહ્યું, વસ્તા ખાચર વરતાલ ચાલો અમારી આરે. ત્યારે વસ્તો ખાચર એવું બોલ્યા, મહારાજ ખોરડા બાકી છે, તે ચોમાડ આવ્યા છે અને કાટ લેવા સારું ગાડા ભાવનગર ગયા છે, તે ખોરડા પૂરા કરીને પાછળથી હું આવીશ. મહારાજ અત્યારે ચોમાસાનો સમય છે અને જો આ પલળશે તો કરવો પડશે ને બધું ધોવાશે, એના કરતાં આ બધું હરખું કરીને હું આવું છું. વરતાલ સમયો જ કરવાના છો ને તમે? મહારાજ કે હા, અમારે દેશ દેશના સંતો ભક્તો આવશે ત્યારે તમે પધારજો. વસ્તા ખાચર કે હું હમણાં આવું જ છું મહારાજ, તમે આગળ હાલતા થાવ. મહારાજ કે તમે પછી આવી નહીં શકો, માટે અત્યારે જ ચાલો અમારી હારે જ. વસ્તો ખાચર કે હું જરૂર આવીશ. જીવને ઘણીક વખત લાંબી દ્રષ્ટિ હોતી નથી. ભગવાન અને મોટા પુરુષો બહુ લાંબુ જોતા હોય એટલે પહેલેથી કહી દેતા હોય કે અહીં અટકી જજો, આટલું ચાલજો, અત્યારે જ ચાલો. પણ જીવને એની ખબર પડતી નથી, કારણ કે જીવ પોતાનું ધાર્યું કરવાના સ્વભાવવાળો જન્મો જન્મથી છે. એટલે વસ્તા બાપુને મહારાજે કહ્યું, અમારી આરે ચાલો. જીવ જન્મો જન્મથી કેવો છે? પોતાના મનનું ધાર્યું કરવાવાળો. મહારાજ કે છે તમારથી નહીં અવાય. હવે ભગવાનને ભગવાન જાણે છે, શ્રીજી મહારાજને ભગવાન જાણે છે, તોય શું કે હું જરૂર આવીશ. એટલે ભાઈ ભગવાન બોલ્યા કે નહીં અવાય તોય પણ નથી મનાતું. જેના દરબારગઢમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, મહારાજ વિના બીજો ભગવાન નથી, આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. આ વાતો જે દરબારગઢના માલિકના દરબારગઢની અંદર બોલાની, ત્યારે એ માલિક વસ્તા બાપુ તો પહેલાં જ બેઠા હશે ને સભામાં. તોય પણ સમયે ભૂલી જવાય છે. ક્યારે ભૂલી જવાય છે? સમયે. શસ્ત્ર છે, બંદૂક છે, પણ
પણ કોઈ આવીને આપણને મારી દીધી, ત્યાં સુધી તો પહેલાં તો યાદ જ કરવાની, ક્યાં મૂકી હતી, ક્યાં મૂક્યું છે, પેલું સાધન હતું ક્યાં છે. તો લડાઈ પૂરી થઈ ગઈ, આવે શું, બંદૂક મળી પછી શું કરવાનું. એવી રીતે જ્યારે ખરેખર સમય હોય ત્યારે બધું કામ કરી લેવું જોઈએ. વસ્તા ખાચરને મહારાજ કે નહીં અવાય, વસ્તા બાપુ કે જરૂર આવીશ. પછી મહારાજ તો વરતાલ પધાર્યા, માવઠું થયું તે ખોરડા અધૂરા રહ્યા અને મડાના નહીં ખોરડાનો કરો ફાટ્યો. તે મહારાજ સમયો કરીને કાર્યની પાછા આવી ગયા. હવે આ કરો ફાટ્યો એટલે એ બધો કાટમાળ કાઢવામાં પાછો ટાઈમ ગયો. પહેલાં પૂરો કરવાનો વિચાર હતો, હવે અધૂરું રહ્યું બધું સાફ સફાઈ કરવાનું. મહારાજ તો કાર્યની પાછા આવી ગયા. મહારાજે કહ્યું, વસ્તા ખાચર તમે આવ્યા નહીં, કે કહેતા હતા ને જરૂર આવીશ. અરે મહારાજ, તમે આમ જ્ઞાન પછી વરસાદ બહુ થયો ને કરો ફાટ્યો ને બીજી ઉપાધિઓ, મહારાજ એટલી બધી ઉપાધિ આવી ના પૂછો વાત. ત્યારે મહારાજ કે, એક કામ કરો, હું તમને 500 રૂપિયા આપું, લો આ 500 રૂપિયા આપું છું. જેટલા હરિભક્તો ઉત્સવ સમયમાં આવ્યા હતા એ બધાના તમે દર્શન કરી આવો, જાઓ. વસ્તા ખાચર મહારાજને હાથ જોડીને કે, મહારાજ હું ક્યાં ગામો ગામ દર્શન કરવા જઉં, માટે બધા હરિજનો અને સંતોને અહીં તેડાવો અને અહીં મોટો સમયો કરો. હું મહારાજ બધાને ગોતવા જઈશ તો હું ક્યારે પહોંચી રહીશ. મહારાજ કે, જાઓ ને, આ 500 રૂપિયા દઉં છું તોય. મહારાજ 2 વર્ષ સુધી ફરું ને તોય હરિભક્તોના ગામડે ગામડે જવાય નહીં. એમ કરીને મહારાજના ખોળામાં માથું મૂકીને રોવા માંડ્યા કે, મહારાજ હવે મને આનું પ્રાયશ્ચિત આપો. અને ત્યારે શ્રીજી મહારાજ કે, પ્રાયશ્ચિત એ કે હવે તો સંતો ભક્તોને બધાના ગામડાના બધાને અહીં ભેગા કરવા પડે. અને ત્યારે કારેણના વસ્તા ખાચરે દિવાળીનો ઉત્સવ પોતાના દરબારગઢમાં કરાવ્યો. દેશ દેશાંતરથી સંતોને ભક્તોને તેડાવ્યા અને ત્યાં દર્શન કર્યા. ઉત્સવની અંદર જવાથી ભગવાનના ભક્તો અલગ અલગ પ્રાંતના અલગ અલગ જગ્યાએ એના દર્શન થાય. હમણાં આપણો પંચાબ્દી મહોત્સવ પીવડા ઘનશ્યામ મહારાજનો થયો, સદગુરુ સ્મૃતિ મહોત્સવ 3 થયો, દાદા ગુરુજીની સ્મૃતિની અંદર એના દર્શન, એ ઉત્સવની અંદર કેટલા બધા ભક્તો આવ્યા, તો બધાને કેવા કેવા ભક્તોના દર્શન થયા. કચ્છ પ્રાંતના ભક્તો હતા, યુકેથી આફ્રિકાથી ભક્તો હતા, ઓસ્ટ્રેલિયાથી હતા, અમેરિકાના જુદા જુદા પ્રાંતોમાંથી હતા, કેનેડાથી હતા, ઇન્ડિયાથી હતા. તો બધી રીતના ભક્તોની અલગ અલગ બધા જ ભક્તોના દર્શન થયા. કોણ ભક્ત કેવી ભક્તિ કરતો હોય, કેવા ધર્મવાળો, કેવા નિષ્ઠાવાળો, એ બધી ભેરા રહેવાથી ખબર પડે. આજે પણ હજુ યુકેથી આવેલા ભક્તો અહીંયા આગળ લોયાધામ પરિવારના હરિભક્તોએ જેમની સેવા કરી એને હજુ આજે ભૂલી શકતા નથી. જે યુકેથી આવેલા ભક્તો હતા એમાં લોયાધામ પરિવારના ઘણા બધા ભક્તો ચુસ્ત હતા અને ઘણા ભક્તો ભાવનાથી કે આ સારા સાધુ છે અને સારી પ્રવૃત્તિ કરે છે એવી રીતે જોડાયેલા હતા. કોઈ કોઈના રિલેશનમાં હતા એવી રીતે અહીં આવ્યા હતા. પણ એ આવ્યા ને, પણ જે હરિભક્તોએ સેવા કરી એને લાવવા, લઈ જવા, મૂકવાની, જમાડવાની, બીજી બધી, એનાથી બહુ પ્રભાવિત થયા. આવા ભક્તો છે આ. તો ઉત્સવ સમયમાં થાય છે શું, એક તો હરિભક્તોનો પરિચય થાય, એકાબીજાના સદગુણોની આપ લે થાય, અને બીજી વાત એ થાય હરિભક્તોનો અને સંતોનો રાજીપો બહુ મળે. હવે લંડનવાળા હરિભક્તોનો રાજીપો કમાવા અમેરિકાવાળાને જવું હોત તો ક્યારે થાત, પણ એ ભક્તો અહીં આવ્યા અને અમેરિકાવાળા ભક્તોએ પોતાનો ટાઈમ કાઢ્યો, જોબોએ રજા લઈને 15-15 દિવસની રજા કેટલા ભક્તોએ લીધી હતી, 15 દિવસની રજાઓ લીધી હતી, કોઈ 20-20 દિવસની રજાઓ લીધી હતી, કોઈ 28 દિવસની રજાઓ લઈને સેવામાં આવેલા હતા, જેના કારણે એ ભક્તોને રાજીપો બહુ મળ્યો, બહુ મળ્યો. ઉત્સવ સમયની અંદર ભગવાનના સંતો ભક્તોની સેવા કરવાનો એક તો રાજીપો મળે, ઉત્સવ સમયની અંદર અલગ અલગ પ્રાંતમાંથી આવેલા સંતો ભક્તોના દર્શન થાય, અને એની અંદર કોઈ ભગવાનના મોટા એકાંતિક ભક્ત આવી ગયા હોય અને એની આપણે સેવા થઈ જાય, એના દર્શન થઈ જાય, કરોડો જન્મોની કસર આને આ જન્મે ટાળી નાખે. કારણ કે આ સત્સંગ તો અલૌકિક છે, આની અંદર રહેલા મુક્તો અલૌકિક છે. કોણ ક્યાં કેટલા મહાન મુક્તો આવી જાય શું ખબર પડે. માટે અહીંયા આગળ કહે છે કે અંતકાળ આવે છે ત્યારે આ ઉત્સવ સમયને દુર્લભ માનીને બધા હરિભક્તોને મહારાજ કે ઉત્સવ સમયને દુર્લભ માનીને તમે બધા આવજો.
બધાય દુર્લભ માનીને આવજો. કારણ કે આ ઉત્સવ સમયથી શું થાય છે તો કે અંત સમય આવત હે જબ હી અતિ સંકટ જીય કો તબ હી. અંત સમય આવે ત્યારે જીવને અનંત પ્રકારના દુઃખ પ્રગટ થાય છે. અંત સમય તો શ્રીજી મહારાજ કે સમુદ્ર જેવો છે. જેમ સમુદ્રમાં મોટા મોટા મોજા ઉછળતા હોય એમ અંત સમય એટલે મોજા ઉછળતો થન ઘણાટવાળો હોય, અતિશય કષ્ટ હોય, અતિશય કષ્ટ હોય. શરીરને છોડવાની પ્રક્રિયા, એક જન્મવાની પ્રક્રિયા અને એક મરવાની પ્રક્રિયા, બે ભગવાને બહુ ખતરનાક બનાવી છે. એનો જેને વિચાર આવે ને ભગવાનના ભજનમાં લાગી જ જવાનો. કારણ કે માતાના ગર્ભની અંદર 9 મહિના ઊંધામાંથી લટકવું અને પછી માતાના ગર્ભમાંથી આ પૃથ્વી પર પડવું એ ઘટના અતિ કઠણ છે. અને એવી જ રીતે મૃત્યુ સમય તો એના કરતાં કરોડો ગણો કઠણ છે. જન્મ અને મૃત્યુ આ બે દુઃખ શાસ્ત્રમાં બહુ ભારે કીધા છે. એમાં મૃત્યુ એ તો સમુદ્ર જેવું છે. મહારાજ કે નદી તરવી હોય તો આત્મનિષ્ઠાવાળો તરી જાય. સુખ દુઃખ રૂપી માન અપમાન રૂપી નદીઓ છે ને એ આત્મનિષ્ઠાવાળો તરી જાય, એ નદીઓ કહેવાય. બળિયો હોય તો નદીને તરી જાય, પણ સમુદ્રને કોઈ તરી શકે? કે આલો ભાઈ પેસેફિક તરી જવો છે, એટલાન્ટિક આખો તરી જવો છે, કોઈ દી ના તરાય. એમાં તો જોર કરવા જાય ને એટલે 10-15-20 મિનિટ પછી ડૂબવાનો ચાલુ થઈ જાય, તરી ન શકાય સમુદ્રને. એવી રીતે અંત સમય સમુદ્ર જેવો છે. માન અપમાનને કદાચ તરી જવાય, સુખ દુઃખને તરી જવાય. કંઈક આપણા જીવનમાં ક્યાંક આપણને કોઈ જગ્યાએ રાગ થયો, વૈરાગ થયો, ધર્મ એ બધામાં તરી જવાય. પરંતુ જ્યારે અંત સમય આવે એની અંદર તરવું એ તો બહુ કઠણ છે. ભગવાનની ઉપાસનારૂપી વાનની જરૂર પડે છે. એટલે જ્યારે અંત સમય આવે ત્યારે બહુ કષ્ટ જીવને પડે. સંત હરિજન કે સભા જો તાબીચ મે હમ બેઠે સો, ઇતની સ્મૃતિ જો હોવે જાહી કષ્ટ અનંત મીટ જાવત તાહી. સંતોને હરિભક્તોની સભા વચ્ચે અમે બેઠા હોઈએ એવી સ્મૃતિ જો જીવને અંતકાળે થઈ આવે તો એના અનંત સંકટ અને કષ્ટો ટળી જાય છે. મહારાજે પ્રથમના 3 વચનામૃતમાં કીધું, અમે ઉત્સવ સમયા કરીએ છીએ તે સા સારું કરીએ છીએ, સંતો હરિભક્તો બધાને ભેળા કરીએ છીએ, બ્રહ્મચારી પાર્ષદોને શા માટે ભેળા કરીએ છીએ? કારણ કે ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તોય પણ અંતકાળે જ્યારે બધી ઉપાધિઓ પ્રગટ થાય ત્યારે મૂર્તિ ભૂલાઈ જાય. પણ જો ઉત્સવ સમયની અંદર આ સંતો પાર્ષદો બ્રહ્મચારીઓ હરિભક્તો બધા ભેળા થયા હોય ને એ જો યાદ રહી જાય તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ સાંભળી આવે. માટે ભગવાનના સ્વરૂપને વિશે અખંડ વૃત્તિ રહેતી હોય એને પણ ભગવાનના અવતારના જે ચરિત્રો, ભગવાનના સંતો ભક્તોના ચરિત્રો એને સંભાળી રાખવા. એ સંભાળી રાખવાથી અંતકાળે યાદ આવે. અને અંતકાળ તો એવો જ છે, માટે જે ભગવાનને સંભાળી રાખે એને અંતકાળે બહુ મોટો ફાયદો થાય. જે ભગવાનના સંતો ભક્તોની સભાને સંભાળી રાખે, ઉત્સવ સમયમાં ગયા હોય ત્યારે સંતો ભક્તો મળ્યા હોય, એ બધાના દર્શન કર્યા હોય, એને જે સંભાળી રાખે એનું બહુ મોટું કામ થઈ જાય, બહુ મોટું કામ થાય. અને જે ઉત્સવ સમયમાં ગયો અને સંતો ભક્તોના દર્શન કર્યા ના કર્યા ભૂલી ગયો તો એને બહુ મોટું નુકસાન થાય. જેને જેને કોઈને કોઈ રીતે ભગવાનના સંતો ભક્તોની સેવા કરી છે અને એને ઉત્સવ સમયમાં ગયા હોય ત્યાં યાદ રાખ્યા છે અને અંતકાળે ભગવાન એને લેવા માટે આવ્યા છે. પંચાળામાં મહારાજ જ્યાં રંગોત્સવ રમ્યા હતા, જ્યાં મહારાજે સ્ટેજ બનાવ્યું હતું, ત્યાં આગળ એક માંગણ લોકોનો પરિવાર ત્યાં પંચાળામાં હતો. એને મહારાજ જ્યારે ત્યાં સ્ટેજ ઉપર સૂતા એને દર્શન કરેલા. સંતો ભક્તોને યાદ, જે જગ્યા ઉપર મહારાજ રંગોત્સવ રમ્યા એ જ જગ્યાએ એનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ એને લેવા આવ્યા. કેમ? તો કે એને અમારો ઉત્સવ સમયો જોયો હતો
અને જે જગ્યા ઉપર અમે બેઠા હતા, સ્ટેજ જ્યાં બનાવ્યું હતું, એ જ જગ્યાનો દેહ છૂટ્યો એટલે અમે એને લેવા માટે આવ્યા. રાજકોટના કડિયા માંડનભાઈ હતા, એકવાર માંદા થયા હતા, એમની અવસ્થા બહુ વૃદ્ધ થઈ ગઈ. તે મહારાજને મળેલા નિયમ ધર્મમાં બરાબર હતા. તે મંદવાડમાં શ્રીજી મહારાજના દર્શન થયા અને મહારાજે કહ્યું, માંડનભાઈ ચાલો અમે તમને ધામમાં તેડી જવા આવ્યા છીએ. ત્યારે એ સાંભળીને માંડનભાઈની દીકરી કે બાપા તમે કોની સાથે વાતો કરો છો? ત્યારે બોલ્યા, મહારાજ મને તેડવા આવ્યા છે. ત્યારે એ બાઈ કહે, કાળો ભાઈ આજ ગામ વડીએ ગયા છે, તે કાલે આવશે, માટે તમે મહારાજને કહો કાલ તેડવા આવજો, આજે નહીં. ત્યારે માંડનભાઈએ મહારાજને કહ્યું, હે મહારાજ તમે મને કાલે તેડવા પધારજો. ત્યારે મહારાજ કે ભલે અમે કાલે 4 વાગે તેડવા આવશું. એમ કહીને અંતરધ્યાન થઈ ગયા. પછી વડીએ કાળાભાઈને તાર કર્યો. ગામમાં સૌ સત્સંગીને ખબર થયા કે માંડનભાઈ ધામમાં જાય છે. એમ જાણી સૌ જોવા આવ્યા અને ઉત્સવ્યા પણ ઝાંઝ પ્રખાદ લઈને આવ્યા. જે માંડનભાઈ હતા એ મંદિરમાં જ્યારે ઉત્સવ થતો એકાદશીનો, ત્યારે બધા એ ઉત્સવ્યા મંડળ કહેવાતું ને એમાં પોતે પણ એની સાથે ભેડા ગાતા વગાડતા, એ બધા ઉત્સવ્યા બધા ઝાંઝ પખાદ લઈને આવ્યા. દર્શન કરીને ઓસરીમાં બેઠા ગોંડલથી માંડનભાઈના જમાઈ આનંદભાઈ પણ મંદવાડના ખબર સાંભળીને આવ્યા અને કાળોભાઈ 1:30 વાગે ગાડીમાંથી ઉતરીને ઘેર આવ્યા. ત્યારે તેને ઘણા હરિજનોને બેઠેલા જોઈને માંડનભાઈને પગે લાગીને કહ્યું, બાપા આ શું બધાને ભેગા કર્યા છે? ત્યારે તે કયા 4 વાગે મને મારા તેડવા આવશે, તેથી સૌ જોવા આવ્યા. ત્યારે કાળોભાઈ કે બાપા ભગવાન તો સ્વતંત્ર છે, કદાપી ન આવે તો આપણું જગતમાં ખોટું દેખાય. હમણાં એક બાપા એ નહોતું, વચ્ચે થોડા વર્ષ પહેલાં 1.5 વર્ષ થઈ ગયું કે લેવા આવે છે મહારાજ આજે. હવે મહારાજ તો એ દી ના આવ્યા. એમ આ કે મહારાજ આટલા બધાને તમે બાપા ભેગા કરી દીધા અને મહારાજ નહીં આવે તો? ત્યારે માંડનભાઈ કે જરૂર મહારાજ 4 વાગે તેડવા આવશે. માંડનભાઈને કોઈને બતાવવું નહોતું કે મહારાજ મને લેવા આવે. આપણે તો અંતકાળે જો કહી ગયા હોય કે હું કાલ 12 વાગે આવું છું, તો આપણે કોઈને કીધું એક 12 વાગે મહારાજ કાલ લેવા આવવાના છે એટલે બધાએ દર્શન કરવા આવી જાય. પણ પછી આપણને પછી રાગ જાગે કે બધાને આમ ખબર પડવી જોઈએ, હા હું ધામમાં 12 વાગે જાઉં છું એમ, એટલે પછી મહારાજ ના આવે. કારણ કે મહારાજને અહંકાર ગમતો નથી. પોતાના ભક્તમાં સેજ અહંકાર આવે ને એટલે ભગવાનને થાય કે મારા ભગતનું વજન વધી ગયું, આવે મારા ભગતની ફાંદ નીકળી જ આવે. ખરેખરી અહમ વધ્યું એટલે શું નીકળ્યું? ફાંદ નીકળી. એટલે મહારાજ કે આવે એને ઓછી કરવી પડશે લીલું જ્યુસ આપીને. એટલે પછી મહારાજ ઇન્જેક્શન આપે બધા અલગ અલગ પ્રકારના, અહમરૂપી ફાંદ ઘટાડે. કઈ? અહમરૂપી. બાકી ફાંદ ભલે વધતી લાડવા જેવી, એનો વાંધો નહીં, ઉપાડવાની તાકાત હોય એટલી વધારવાની, પણ અહમરૂપી તો ઘટાડવી પડે. પેલા કે માંડનભાઈને કે બાપા નહીં આવે તો? પેલા કે મહારાજ જરૂર આવશે, માટે તમે અને મહેમાન સર્વે જમી લો. ત્યારે મહેમાનને કાળોભાઈ જમવા ગયા, તે જમીને આવ્યા એટલે માંડનભાઈએ કહ્યું, કેટલા બજ્યા છે મને નવરાવો. ત્યારે કાળોભાઈ કે તાવ આવ્યો છે તે નવરાવાય નહીં. ત્યારે માંડનભાઈ કે મર તાવ આવ્યો મને નવરાવો. પછી ઊને પાણી એમને નવરાવ્યા અને કોરું વસ્ત્ર પહેરાવ્યું અને સૌને કહ્યું, હવે બધા ભજન કરો. સર્વે ભજન કરવા લાગ્યા. 4 વાગ્યા ત્યારે તે બોલે, આ શ્રીજી મહારાજને મોટા સંત મને તેડવા આવ્યો છે અને ભેગો હું ધામમાં જાઉં છું. એમ કહીને દેહ તજીને અક્ષરધામમાં ગયા. પાલખી કરીને વાજતે ગાજતે અગ્નિ સંસ્કાર કરવા ગયા. તે અગ્નિ સંસ્કાર કરીને બધા ઘેર આવ્યા. આમ ભગવાનને ભગવાનના સંતો ભક્તોના યોગમાં કોઈ પણ રીતે આવેલા હોય એની ભગવાને રક્ષા કરી છે અને અંતકાળે લેવા આવે છે. એટલે મહારાજ કહે છે, અમે જે ઉત્સવ સમયે કર્યા હોય, સાધુ બ્રહ્મચારી ભેળા કર્યા હોય, એને સંભાળી રાખવા. મહારાજ કહે છે, એની જો અમે જે સભામાં બેઠા છે આટલી સ્મૃતિ જો કોઈને થઈ જાય, ઇતની સ્મૃતિ જો હોવે જાહી, કષ્ટ અનંત મીટ જાવત તાહી. એને અનંત કષ્ટો મટી જાય છે. માટે વાલા ભક્તો, પીવડા ઘનશ્યામ મહારાજને સંભાળીએ, ઠાકોરજી મહારાજને સંભાળીએ
અને સાથે સાથે ગુરુજી જેવા મોટા સત્પુરુષ, આપણને મળેલા સંતોને, હરિભક્તો, એના દિવ્ય ગુણોને સંભાળીને એને હૃદયની અંદર રાખીએ. અંતકાળે આવા સંતો ભક્તો આપણને યાદ આવશે. જે આપણને મળ્યા છે એ જ યાદ આવવાના, જેને મળ્યા જ નથી એ ક્યાંથી યાદ આવવાના, જેને જોયા જ નથી એ ક્યાંથી યાદ આવવાના, જેની ભેગા આપણે રહ્યા છીએ. તો એ યાદ આપણને આત્મીયતા જો એની ભેગા રાખી હશે, આત્મબુદ્ધિ રાખી હશે, તો આપણને બહુ આનંદ થશે. કેવો આનંદ થાય! આપણો અંધકાળ આવતો હોય, છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય, અને આપણી આજુબાજુમાં સંતો ભક્તો હોય, આપણી આજુબાજુમાં ભગવાનનું સ્વરૂપ હોય. અરે કદાચ હોસ્પિટલમાં હો, અમે સાધુ છીએ, અમારું તો સંતો ભક્તોની વચ્ચે જ ધામમાં જવાનું થતું હોય, પણ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો ને, કોઈ કાળે તમે અલગ અલગ દૂર દૂર દેશમાં આવો ને ત્યાં અંધકાળ આવ્યો, પણ તમે સંતો ભક્તો ભેગા જ્યારે રહ્યા હશો, એ સ્મૃતિમાં રાખ્યું હશે ને, તો આમ બસ પથારીમાં પડ્યા પડે એ સાધુ સાંભળશે, આ એ સાધુ સાંભળશે, મોટા મોટા સાધુ સાંભળશે, અને એણે યોગે કરીને ભગવાન સાંભળી આવશે. હરિભગત સાંભળશે અને યોગે કરીને ભગવાન સાંભળી આવશે, અને અંધકાળ આપણો સુધરી જશે, અંધકાળ સુધરી જશે. માટે અહીં કે છે કે ઈતની સ્મૃતિ જો હોવે જાહી કષ્ટ અનંત મીટ જાવત તાહી, અનંત પ્રકારના કષ્ટો મટી જાય છે. કષ્ટ અનંત મીટાવને સમય સમય પ્રતિ જોઉં, ઉચ્છવ કરત યો જાની કે હરિજન આવના સોઉં. ઉપાધિ હોય ઘર જાહી કે આવના કરી વિચાર, વિચાર વિન હોત દુઃખ હી સુખ ન રહે લગાર. મહારાજ બીજી વાત કરે છે, અનંત કાળના આવા કષ્ટોને ટાળવા માટે અમે સમયે સમયે ઉત્સવો કરીએ છીએ. અનંત કાળના કષ્ટને કાપવા મહારાજ કે ઉત્સવ કરે છે. અમને ખબર છે આંખ બંધ કરીને અમારી મૂર્તિ ધારવી કઠણ છે, અમને ખબર છે હિમાલય ઉપર તપ કરવા જવું કઠણ છે, પણ અમને એ તો ખબર છે કે લાડવા ખવડાવીને બાપા હિંડોળા ખાટે હિંચકાવીએ ને રંગે રમાડીએ, જમાડીએ, કુદાડીએ, એમાં તો બધાને મજા આવે કે વાહ વાહ મહારાજે હું ઉત્સવ કર્યો, મજા પડી ગઈ. પંચાબ્દી ઉત્સવની અંદર એવું રાખ્યું હોય કે આલો ભાઈ થૂલી જમવાની છે અને ધ્યાન ભજન કરવાનું છે, એક જગ્યાએ બેસીને ધ્યાન ભજન 7 દિવસ સુધી કરવાનું છે અને સાદું ભોજન કરવાનું છે, એટલે 7 દિવસ પછી ઘેર જવાના થાય ને, કેવું ઉત્સવ? હા બરાબર છે, ઠીક 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 થયો, બહુ મગની ખીચડી સાંજે દેવાની સમજ્યા, અને બપોરે એકદમ સાદું આપી દેવાનું ઉપમાન એવું. હા ઠીક છે, બહુ મજા, ઉત્સવ કયો? હા ચાલે ચાલે, 7 દિવસ ચાલે, પણ આમ તમારે ધમધમાટ ઉત્સવની અંદર તમારે એવી આ તુલાન ઓલી તુલાન, મોટો સમયો ને શોભાયાત્રા ને ઓલી યાત્રા ને નૃત્ય ને સાંસ્કૃતિક કાર્યક્રમ ને જમવાની ડીશની અંદર ભાઈ એક મૂકો ને બીજી ને બીજી ને ત્રીજી ને કચોરી ને સમોસા ને ફાફડા ને જલેબી ને, ઓહો પણ હો ઉત્સવ, ઉત્સવની વાત ના થાય. એ ઉત્સવની વાત ના થાય એ બોલ્યું કોણ? ફાફડા જલેબી કચોરી ને સમોસા બોલ્યા. પેલો ઉત્સવની શોભાયાત્રા ધમધમાટ ભર્યું બધું થાય ને એ થાય, અને ઉત્સવ તો એવો જ હોય, શ્રીજી મહારાજને એવો જ ગમતો, એનું નામ તો ઉત્સવ. ઓલી તો ધ્યાનસ્થ સભા કહેવાય, ધ્યાનની સભા. એ ધ્યાનની સભામાં તો મૂર્તિ સાંભળે નહીં, સીધું મોઢું હેઠું જાય, અને આમાં તો મોઢું હેઠું હોય તો ઊંચું થાય, શું આવ્યું શું આવ્યું, બસ આ ડીશ આવી છે, હવે જો ઊંચું થઈ જાય મોઢું. ઉત્સવ ઉત્સવ સ્ટેજ પ્રોગ્રામ થાય છે, ઓ શું કર્યું ઓલા, એ તો દેખાયું જ નહીં, કંઈ નહીં રિવર્સ હમણાં નહીં થાય, પણ યુટ્યુબ પર ચડે ત્યારે રિવર્સ કરજો. શોભાયાત્રામાં બહુ મજા આવી, ઘોડા તો કેવડા મોટા, હાથી જેવા ઘોડા, જબરા મોટા ઘોડા, બહુ મજા આવી. અરે પણ ગરમીની અંદર એટલી ગરમી હતી, પણ પછી અંદર જે આઈસ્ક્રીમ આપ્યો ને ટાઢું થઈ ગયું. આ બધું ઉત્સવનું ફળ, ઉત્સવની અંદર આવું બધું યાદ રહી જાય અને એની એક મજા હોય છે. હા એની એક મજા હોય છે.
એટલે ઉત્સવ સમયે તો મહારાજ કે કરવા જ કરવા જ, એ જોઈએ જ, કારણ કે સામાન્ય જીવનું કલ્યાણ ઉત્સવ સમયથી થાય, ત્યાગ વૈરાગની વાતોથી ના થાય. ઉત્સવ સમય રમાડે જમાડે શ્રીજી મહારાજે એમ જ કલ્યાણ કર્યું ને, સૌ જનને કરવા જ સુખી નથી, રાખવા કોઈને દુઃખી, મહારાજે એમ જ કલ્યાણ કર્યા. એટલે મહારાજે બધાયના અનંત કષ્ટોને કાપવા માટે સમય કર્યા. આ શાકોત્સવ શું છે? શાકોત્સવ શું? શાકોત્સવ શાકોત્સવ તમે કરો એટલે હવે બધાને ખબર પડી ગઈ, જેને બિન સત્સંગીને ખબર છે કે શાકોત્સવ એટલે રીંગણાનું શાક ને રોટલા મળશે, એ કાંઈ થોડા. શાકોત્સવમાં લોયાધામની લીલા સાંભળવા બધા આવે છે. હાલો, લીલા લોયાધામની સંભળાવશે સંતો અને પાવન થશું એવી રીતે બધા થોડા આવે? બિન સત્સંગી જે આવે એને તો શાનો મહિમા છે? સારું, સ્વામિનારાયણને ત્યાં શાકોત્સવમાં જે શાક થાય છે આખા રીંગણાનું, અહીં બધા મસાલા બધું નાખીએ છીએ તોય હરખું એવું તો થતું નથી, ના જ થાય, ક્યાંથી થાય? પણ એ શાકોત્સવ તો જીવનું કલ્યાણ કરવા માટે. કેમ ધ્યાનોત્સવ ના કર્યો મહારાજે? ધ્યાનોત્સવ, ત્યાગોત્સવ, વૈરાગ્યોત્સવ, વૈરાગવાળા જ ભેગા કરવાના, વૈરાગ 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 બસ. ત્યાગોત્સવ, ત્યાગનો ઉત્સવ, વૈરાગનો ઉત્સવ એવો ના કરાયો. રંગોત્સવ, શાકોત્સવ આવા બધા ઉત્સવ કરાય. રંગે રમાડ્યા જુગતે જમાડ્યા, લો રંગે રમાડ્યા ને જુગતે જમાડ્યા, આવું બધું ભગવાને કર્યું. આ બધું સમયમાં થાય. શિબિરે જોઈએ પાછી, એટલે પાછું એમાં ઘડતર થાય થોડું, પણ સમયની અંદર તો જેવો માલ હોય એવો ખપે. શિબિરની અંદર થોડું ઘડતરવાળું ને ફિનિશિંગ કરવાનું હોય, પછી જે બધા થોડા કોટા નીકળ્યા હોય ને બધા હરખા કરવા પડે શિબિરમાં. પણ ઉત્સવ સમયમાં તો જેવો હોય એવો ગબડે, જેવો હોય એવો. બે શિંગડાવાળો હાલે, ચાર શિંગડાવાળો હાલે, હો શિંગડા હોય તો એ હાલે, ખમી ખાવાના સમયમાં. પછી શિબિરમાં બધા કટિંગ કરવા પડે, ગમે ત્યાં ભેટી મારતો હોય ને એને હરખો પલોટવાનો, પલોટવો પડે. શિબિરમાં શું થાય? પલોટાય, આત્મા પલોટાય. આ નિત્યની કથા હોય ને આમાં આત્માને પલોટવાનું. પેલા બળદ હોય ને એ આખલા હોય ને એમાંથી એ બળદ કરે ને પછી એને પાલોટવા પડે, એ પલોટો ને તો જ એ હરખું ગાળે જૂતાય હડે જૂતાય, નહીં તો ગમે એવો આખલો હોય તો ગાંડા કાઢે, પાડે ને મારે બે કરે. આખલો તો એવો હોય, તો જીવ એવો જ છે, પલોટ્યા વિનાનો જીવ એટલે આખલો જેવો હોય, એ ગમે તે બાજુ ગમે તે ઉલાડ દે, એનું કાંઈ નક્કી નહીં. ઉત્સવ સમયમાં હાલે એવો જીવ હોય એને પછી કથા વાર્તા સત્સંગમાં રસ જગાડીને સાધુ એને ભગવાનને ગમે એવો બનાવે. બાકી આ કથા વાર્તા શું કરે છે? પાલોટે છે, પલોટે ને ઓલા બળદને ટ્રેન કરે ને એમ આ કથા વાર્તા એ કરે છે. ઉત્સવ સમય તો જીવોના કલ્યાણને અર્થે અનંત કષ્ટોને કાપવા માટે અમે કર્યા છે. આમ સમજીને સૌ હરિભક્તો વસંતોત્સવમાં આવજો. જેના ઘરમાં કાંઈ ઉપાધિ હોય તો તેને બધો વિચાર કરીને આવવું, કારણ કે વગર વિચારે આવો આવો તો ઘણું દુઃખ થાય. અરે બીજો તો ઉત્સવ સમયમાં આવજો નહીં, પણ શાકોત્સવ બધાએ કરાવજો, ઘેર ઘેર કરજો, અને વીકેન્ડમાં સંતો જોડે કરાવજો, બોલાવજો. ઘેર વીકડેઝમાં કરીને સ્કાઈપી દ્વારા સંતોના આશીર્વાદ લેજો, કથા વાર્તા સાંભળજો. શાકોત્સવ આવતા વર્ષે 200 વર્ષ પૂરા થાય છે, એટલા શાકોત્સવ આપણે કરવાનો વિચાર અને સંકલ્પ કરેલો છે. ત્યારે તમે બધા ઘેર ઘેર શાકોત્સવ કરશો ને ત્યારે એટલા શાકોત્સવ પૂરા થશે. માટે શાકોત્સવ કરજો, એક ફેમિલી, બે ફેમિલી, ચાર ફેમિલી ભેગા થઈને, અને તમારી તારીખ જે દિવસ કર્યો એ દિવસ મોકલાવજો, ફોટા મોકલજો એના. જેના ઘરમાં કાંઈ ઉપાધિ હોય એને બધો વિચાર કરીને આવવું, કારણ કે વગર વિચારે આવો તો ઘણું દુઃખ થાય. લગારેક પણ સુખ રહે નહીં. તીર્થ કરવા જવું, પુણ્યદાન કરવા અથવા સાધુ બ્રાહ્મણને ભાવથી જમાડવા, સાધુ બ્રાહ્મણને ભાવથી જમાડવા વગેરે જો ઘરમાં ક્લેશ કરીને કરવામાં આવે તો તેનાથી માનસ નુકસાન માને છે. જે મનુષ્ય તીર્થ પુણ્ય દાનાદિકમાં ક્લેશ કરે છે તેને અંતકાળે મહાન વિકરાળ જમદૂત આવીને જમપુરીમાં લઈ જાય છે, તેને ત્યાં અત્યંત દુઃખ દે છે. જે વ્યક્તિઓ તીર્થ
પુણ્ય અને દાન કરવામાં ક્લેશ કરતા હોય, આડા ફરતા હોય. પુરુષ કરતો હોય તો સ્ત્રી આડી ફરતી હોય, સ્ત્રી કરતી હોય તો પુરુષ આડો ફરતો હોય, મા બાપ કરતા હોય તો દીકરા દીકરી આડા ફરતા હોય, દીકરા દીકરી કરતા હોય તો મા બાપ આડા ફરતા હોય. આ બધાય જે દુઃખ આપે છે એને અંધકાળે જમપુરીમાં જમદૂતો લઈ જાય છે. જમદૂતો જમપુરીમાં લઈ જાય છે અને ત્યાં જઈને એને અત્યંત દુઃખ આપે છે. માટે કોઈ તીર્થ કરવા જતું હોય, પુણ્ય કરવા જતું હોય, દાન કરવા જતું હોય ત્યારે એની સાથે ક્લેશ ના કરો, એની સાથે કલહ ના કરો. એની સાથે કલહ કરીએ, ક્લેશ કરીએ એટલે કરવાવાળાને ઉત્સાહ જેટલો જોઈએ એટલો રહે નહીં. હા, આપણે ચોક્કસ કદાચ આપણી સ્થિતિ કરતાં વધારે કરતો હોય કોઈ સ્ત્રી કે પુરુષ, ત્યારે એને કહેવું કે આપણી સ્થિતિ આટલી છે, આપણે આવું કરાય, પ્રેમથી કહેવું. પણ હું મંદિરમાં જરૂર છે, તીર્થોમાં શું જરૂર છે, અને હું એકલું પુણ્ય પુણ્ય કરે છે, કોને જોયું પુણ્યને પાપ? આવી અધમ ભાષા ક્યારેય પણ જેને ઓછો સત્સંગ હોય એને વાપરવી નહીં. કોઈ કરતું હોય ને તો એની અંદર એને મદદરૂપ થવું. આપણે મદદરૂપ ના થઈ શકીએ ને તો બે હાથ જોડીને રાજી રહેવું કે મારથી નથી થતું પણ એ કરે છે. પણ ઘણા તો એવા હોય પોતે કરે નહીં, બીજાને કરવા દે નહીં, પોતે તીર્થમાં જાય નહીં અને બીજો તીર્થમાં જતો હોય ને. હવે હું તીર્થમાં ન્યા ભાડ્યું, તમે શું એમાં છે? દાન પોતે કરે નહીં અને બીજાને કરવા દે નહીં, ગરીબને પોતે આપે નહીં, બીજાને આપવા દે નહીં, ભગવાનને ભગવાનના સાધુને આપે નહીં, આપવા દે નહીં, મંદિરના કાર્યમાં પોતે ઇન્વોલ્વ થાય નહીં, બીજાને થવા દે નહીં. આવા ધમને પાપીને દુષ્ટ જીવો છે ને, એને તો જમદૂતો મારી મારીને તોડી નાખવાના છે. આપણી અંદર ક્યારેય પણ આવી અધમાઈ ના આવે. કથા વાર્તાનું શ્રવણ કરવાવાળા ભગવાનના ભક્તોમાં તો આવું ન જ હોય, પરંતુ છતાંય ક્યાંક કોઈ કસર રહી જતી હોય. તો તમારા પરિવારની અંદર કોઈ તમારાથી શ્રેષ્ઠ ભક્તિ કરે છે, તમારાથી વધારે એનું સમર્પણ છે, તો એને તમે નડશો નહીં, નડશો નહીં, એને વંદો, વંદન કરો, એને નડો. એટલે સમજવાનું કે જમપુરીમાં બળો, એને નડો એટલે જમપુરીમાં બળો. જમદૂતો કે એને નડો એટલે અમને મળો, એટલે મર્યા વિના રહેવાના નથી. એને નડે, ભગવાનના ભજન કરવામાં નડે, તો પછી તેને જમદૂતોએ લખી જ રાખ્યું છે કે હમણાં તારે જેટલું નડવું એટલે નડી લે, પછી આપણે મળી લઈશું, બધાય ભેળા થઈને બધું ભેળું કાઢશું. માટે જેની ઓછી ભક્તિ હોય ને જાજી ભક્તિવાળાને ડિસ્ટર્બ ના કરવું. આપણી અંદર ઓછી સમજણ હોય તો જાજી સમજણવાળાને ડિસ્ટર્બ ના કરવું, કલહ ના કરવો, બે હાથ જોડીને વંદન કરી લેવા. આમાં કહે છે કે જે મનુષ્ય તીર્થ પુણ્ય દાનાદિકમાં ક્લેશ કરે છે એને અંધકાળે મહાન વિકરાળ જમદૂત આવીને જમપુરીમ લઈ જાય છે અને તેને ત્યાં અત્યંત દુઃખ દે છે. તીર્થ પુણ્ય દાન કરત હે જે હા, સંત વિપ્રજો જે વાવત તે હા, ઇતને કે જો કરત સહાય, ઇતની કે જો કરત સહાય, અતિ પ્રસન્ન હોત કરત તાઈ, અતિ પ્રસન્ન હોત કરત તાઈ, તેહી પુણ્ય કો ભાગ હિ આવે, અંત સમે જમ દૂર ન સાવે, પુણ્યવારે કે પુણ્ય કરી કે, પુણ્યવારે કે પુણ્ય કરી કે, મનુષ્ય તન પાવત ફરી કે, મનુષ્ય તન પાવત હે ફરી કે. કોઈ તીર્થ પુણ્ય દાન કરતો હોય અને સાધુ બ્રાહ્મણને જમાડતો હોય તેને જે મદદ કરે છે તેના ઉપર શ્રીહરિ પ્રસન્ન થાય છે અને તે સત્કર્મના પુણ્યનો ભાગ પણ તેને મળે છે, તેથી તેના અંતકાળે જમદૂત તેનાથી દૂર ભાગે છે અને તે પુણ્યવાળાના પુણ્યને લીધે તેને ફરીને મનુષ્ય જન્મ મળે છે. પછી તે સંતોનો સમાગમ કરીને સારો સત્સંગી થાય છે અને છેલ્લે અત્યંત દુર્લભ એવું ભગવાનનું ધામ એને તત્કાળ પ્રાપ્ત થાય છે.
આપણે કોઈ વખત તીર્થ પુણ્ય દાન કરતા હોય એવાને આપણે ક્યારેક મદદ કરેલી હશે, કોઈક જન્મમાં આપણે મદદ કરી છે, એટલે જ આપણને આ જન્મે સાધુનો યોગ મળ્યો છે, એટલે જ આ જન્મે મનુષ્ય જન્મમાં આપણે સત્સંગી થયા છીએ. કોઈક વાર આપણે કોઈ તીર્થ કરવા જતા હશે, કોઈ પુણ્ય કાર્ય કરતા હશે, કોઈ દાન કરતા હશે, કોઈ સાધુની સેવા કરતા હશે, કોઈ ગાયની સેવા કરતા હશે, કોઈ ગરીબની સેવા કરતા હશે, એમાંથી આપણે યત કિંચિત એમને મદદ કરી હશે, જેના પુણ્યના પ્રતાપે આપણને આજ સાધુનો યોગ થયો છે. એમને એમાં યોગ નથી થયો, આગળ કર્યું છે, હજુ પણ કરશું તો આવે તો ભગવાનનું ધામ. સાધુનો સમાગમ મળ્યો એટલે આવે સીધું ભગવાનનું ધામ. શાસ્ત્રોમાં એક કથા લખાણી છે, વિજ્ઞાનદાસજી સ્વામી એમના ભાના હતા એવું પણ કહેવાય છે, અને ક્યાંક એવું છે કે વિજ્ઞાનદાસજી નામે જે સાધુ હતા એમના મામા એવું પણ કહેવાય છે, બે રીતના ઉલ્લેખો મળે છે. એ કોઈક ગામમાં રહેતા હતા, ખડામાં દાણાના પગરમાં ગાડું હાંકતા હતા. તે દિવસના 12 વાગ્યાનો વખત થયો, એ સમયે સ્વામિનારાયણના બે સાધુ ત્યાં આવ્યા. આ વિજ્ઞાનદાસજી જે સાધુ થયેલા એમના જે ભાના હતા, ભાને જ એ ખેતરમાં કંઈક હાંકતા હતા હળ, અને એ સમયે ત્યાં સ્વામિનારાયણના બે સાધુ આવ્યા. એ પોતે સત્સંગી નહોતા. એ કણબીએ જાણ્યું કે અમારા મારા મામાના સાધુ છે, વિજ્ઞાનદાસજીના મામા થતા હતા, આ મારા મામાના સાધુ છે એમ જાણીને એને સાધુને પગે લાગવા ગયો ને સાધુને પૂછ્યું, મહારાજ બપોરનો વખત થયો છે, કાંઈ જમશો? ત્યારે સંત કે તૈયાર કાંઈ હોય તો લાવો, ઠાકોરને જમાડીએ. પછી તે ઘેર જઈને રોટલાને શાકને અથાણું લઈ આવ્યો, સંતને આપ્યા. સાધુ ઠાકોરજી જમાડીને પોતે જમ્યાને બીજે ગામ ગયા. પછી એનું મૃત્યુ થયું, પેલા રોટલા જમાડવાવાળાનું. તે યમપુરીના યમદૂતો એને લઈ ગયા, કારણ કે પાપ જ કરેલા હતા, એ તો સત્સંગી હતો નહીં, એના મામા સાધુ થયેલા વિજ્ઞાનદાસજી. ધર્મરાજા એને પૂછ્યું, તે કાંઈ ધર્મ પુણ્ય કર્યું છે? ત્યારે ઓલો કે, મેં સ્વામિનારાયણના બે સાધુને જમાડ્યા છે. એમ જ્યાં કહ્યું ત્યાં તો બે સાધુ દેખાના. યમરાજા બોલ્યા અમને દેવ યમરાજા બોલ્યા અમને દેવલોકમાં મેલી આવો. પછી એને લઈને દેવલોકમાં મેલી આવ્યા, પછી ત્યાં મોટો દેવ થયો ઓલો. પછી કોઈકને વિમાનમાં બેસીને અક્ષરધામમાં જતા દીઠા, પછી એને દેવને પૂછ્યું, આ વિમાન ક્યાં જાય છે? નવો નવો દેવ થયેલો, હજુ રેસિડેન્સ નવું હતું સ્વર્ગનું, નરકમાં પહોંચી ગયેલો હતો, ત્યાંથી સ્વર્ગમાં ગયો. ત્યાં આગળ દંડા દેખાતા હતા અને અહીં આગળ તો ઈજકા દેખાવા લાગ્યા સ્વર્ગની અંદર. એટલે વિમાન નીકળે એટલે આ કે આ ક્યાં વિમાન જાય છે? પેલા જૂના જે દેવ હોય ને, જૂના રેસિડેન્ટ્સ હોય, એ બધાને પૂછ્યું ક્યાં ચાલે, તો કે ભાઈ આ તો અક્ષરધામમાં જાય છે. ત્યારે એને કહ્યું, ત્યાં આથી કાંઈ વધારે સુખ છે? પેલા દેવ કે ભગવાનના ધામ આગળ તો આ પાયખાના જેવું ગણાય. ત્યારે એને કહ્યું, મારે ત્યાં જવું હોય તો? દેવે કહ્યું કે તારા મામા વિજ્ઞાનદાસ કરીને સાધુ ધોલેરા મંદિરમાં રહે છે, એની ભેળો તું જા તો તને અક્ષરધામમાં મોકલે. તે રાત પડી, તે વિમાનમાં બેસીને પેલો ધોલેરાના મંદિરમાં ગયો, અને સ્વામી વિજ્ઞાનદાસજી સ્વામી જે ઓરડામાં હતા ત્યાં બારીએ જઈને બૂમો પાડે, રત્નામામા, ઓ રત્નામામા, રત્નામામા, ઓ રત્નામામા. ત્યાં વિજ્ઞાનદાસજી સ્વામી તો હવે સાધુ થઈ ગયેલા, પૂર્વાશ્રમનું નામ બોલે એટલે બોલાય તો નહીં, એટલે રોજ રોજ સ્વામી મૂંઝાય. તે આવું ને આવું એને ચાલ્યું ચાલ્યું ચાલ્યું, સ્વામીને એમ લાગ્યું કે રખે ને કોઈ સ્ત્રી તો બોલાવતી નહીં હોય ને, આવું સ્વામીને લાગ્યું. 6 મહિના વીતી ગયા, રોજ પેલો આવે ને બૂમ માળે, રત્નામામા રત્નામામા, પણ સ્વામી બોલે જ નહીં. ભાઈ ધોલેરામાં ગોપાળન સ્વામી પધાર્યા, ત્યારે વિજ્ઞાનદાસજીએ ગોપાળન સ્વામીને વાત કરી, સ્વામી મને કોઈ પૂર્વનું નામ લઈને બોલાવે છે, હું જવાબ દેતો નથી. ત્યારે સ્વામી કે આજ આવે ને ત્યારે પૂછી જોજો કોણ છે. તે રાત્રિ પડી, દેવ આવીને બોલાવવા માંડ્યો. તે વિજ્ઞાનદાસજી બોલ્યા, તું કોણ છો? 6 મહિના થયા, મારી કેડે પડ્યો છે કે? ત્યારે દેવ બોલ્યા, ભા હું તમારો ભાણેજ. સ્વામી કે મારો ભાને જ કેવો વરી તું? ત્યારે એને કહ્યું, મેં તમારા સાધુને
બે રોટલા જમાડેલા તે દેવલોકમાં ગયો છું, પણ હવે મને ભગવાન મેળવી દો ને અક્ષરધામમાં મોકલો. ત્યારે વિજ્ઞાનદાસજી કહે, જાઓ કાલે આવજો. પછી વિજ્ઞાનદાસજીએ સવારે પાછી ગોપાળન સ્વામીને વાત કરી. પછી ગોપાળન સ્વામીએ કીધું કે આજે આવે ને ત્યારે એને વર્તમાન ધરાવીને અક્ષરધામમાં મોકલજો. પછી જ્યારે રાત પડી ત્યારે એ દેવ વિજ્ઞાનદાસજીને બોલાવવા માંડ્યો. ત્યારે વિજ્ઞાનદાસજી કે આવ હેઠો. પછી એ હેઠો આવ્યો, વિમાન હેઠું ઉતાર્યું એને, પ્લેન એમાં તો કંઈ જરૂર નહોતી એરપોર્ટની, ઉતાર્યું હેઠું. પણ ભાઈ વિજ્ઞાનદાસજીએ વર્તમાન ધરાવીને અક્ષરધામમાં મોકલ્યો. લો, આ પ્રત્યક્ષના સાધુને જમાડ્યાનું ફળ છે. ક્યાંક એવું પણ લખ્યું છે કે વિજ્ઞાનદાસજી સ્વામી એના ભાણે જ થતા અને ઓલો મામો થતો, અને ક્યાંક એવું છે કે રત્ના મામા વિજ્ઞાનદાસજી સ્વામી એના મામા થતા. પણ ઘટના એ સાચી કે દેવલોકમાં એ ગયો તો સાધુને જમાડવાના પ્રતાપ એને ઠેક અક્ષરધામમાં ત્યાંથી વિજ્ઞાનદાસજીએ પહોંચાડ્યો. માટે કોઈ પણ રીતે તીર્થ પુણ્યને કોઈ દાન કરતા હોય ને એના ઉપયોગમાં કોઈ આવે ને તો એને સાધુનો રાજીપો મળે અને સાધુનો સમાગમ મળે તો અક્ષરધામમાં જાય. બીજો જન્મ ધરી નહીં થાય કે આને આ જન્મે પણ થાય. આપણા બધામાં તમે બધા જેટલા હશો સત્સંગી થયેલા એમાં હવ હવ તપાસ કરો ને કે બધાય શું જન્મથી સત્સંગી હતા, કોઈ સત્સંગીની સાથે ક્યારેક કંઈ ગયા, ક્યાંક તમે કોઈ સત્સંગી સાથે થોડું દાન પુણ્ય કર્યું અને એના પ્રતાપે સાધુનો યોગ થઈ ગયો અને સાધુનો યોગ થતાની સાથે સત્સંગ મળી ગયો. કરોડો પ્રકારના સકામ મનુષ્યને સત્સંગ વિના ક્યારેય ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી. તીર્થદાનને કરોડો પ્રકારના પુણ્ય કરે છતાં જે સકામ હોય છે તે આ સંસારમાં ભટક્યા જ કરે છે. કરોડો યજ્ઞ કરીને શરીરનો અંત કરી નાખે છતાં સત્સંગ વિના જીવનો મોક્ષ થતો નથી. ધર્મ ભક્તિ વૈરાગ્યને જ્ઞાનરૂપ એકાંતિક ધર્મથી પ્રગટ હરીને ચોક્કસ નિકટ જાણે છે. જેમાં ઉપર કયો એવો એકાંતિક ધર્મ હોય, વળી કોઈ પણ વાત જેમાં નિયમ વગરની ન હોય, જ્યાં બધી જાતના વ્યસન અને ફેલનો ત્યાગ કરાયો હોય, જ્યાં ભાંડ ભવાઈમાં આસક્તિ ન હોય, અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત સંતો રાખતા હોય, જેમને ભગવાન સિવાય 14 લોકમાં ક્યાંય પ્રેમ ન હોય, આવા જે હોય તેનો સત્સંગ મોક્ષ સાથેનો છે એમ જાણવું. જે શ્રીજી મહારાજે સ્થાપ્યો છે અષ્ટાંગ બ્રહ્મચર્ય યુક્ત સત્સંગ, 14 લોકમાં ક્યાંય પ્રેમ ના રે એવો સત્સંગ, ધર્મ નિયમવાળો સત્સંગ, નિત્ય ભગવાનમાં પ્રીતિ વધે એવો સત્સંગ, એની સ્થાપના ભગવાન શ્રી હરિએ કરી છે. જ્યાં ઉપર કહેલી વાત ન હોય તેને સત્સંગ કે મોક્ષ એકે કહેવાય નહીં. આવો પત્ર શ્રી હરિએ લખાવ્યો. આ મહારાજ પત્ર લખાવે છે ગામ ગામના ભક્તો ઉપર, એ પત્ર મહારાજે લખાવ્યો. એને વાંચીને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન શ્રી હરિ સંતો અને વર્ણ્યો અને હરિભક્તો એ સર્વે ખરેખર સત્ય છે, કારણ કે તેમાં એકાંતિક ધર્મ રહ્યો છે. દુનિયામાં જ્યાં જ્યાં બીજા મતપંથો છે ત્યાં તો મોટા ભાગ્ય ધર્મનો લોપ થઈ ગયો છે. પ્રાય મોટા ધામોમાં પણ ધર્મનો લોપ થઈ ગયો હતો. જ્યાં શ્રીહરિ રહ્યા છે ત્યાં જ ધર્મ છે ને મોક્ષ પણ ત્યાં જ છે. હરિવિન પ્રીત કે મોલ નિસદિન હોવત નાસ જિહા, તિહા મોક્ષ અમોલ ભૂમિ નિશાન અમૂલ જીમી, ભૂમિ નિશાન અભૂલ જીમી. અહીં એમ લખે છે, જ્યાં ભગવાન સિવાય અન્ય પદાર્થોમાં રહેલા પ્રેમના મૂળ નિરંતર રાત દિવસ નાશ પામતા હોય ત્યાં જ અમૂલ્ય મોક્ષ રહ્યો છે. જે જગ્યાએ જવાથી, જે સંતની વાત સાંભળવાથી, જે સદગુરુની પાસે રહેવાથી, જગતની અંદર પદાર્થોમાં રહેલો જે પ્રેમ છે એ ઓછો થાય, રાત દિવસે ઓછો થતો જાય, એકને એક દિવસમાં ના ઘટી જાય, કારણ કે આપણે પાછા એટલા બધા ધારદાર તલવાર જેવા ને કાટી ગયેલી તલવાર જેવો આપણો આત્મા થઈ ગયો હોય જન્મો જન્મનો, એટલે કેટલી વાતો સાંભળીએ ત્યારે માંડ માંડ ધાર હરખી થાય અને ચમક આવે. પણ જ્યાં થોડું ઘણું થતું હોય ત્યાં સમજવું અહીં મારો મોક્ષ છે. જે સાધુના સમાગમથી, જે સમુદાયમાં રહેવાથી, જે ભક્તના સંગે કરીને દિવસે દિવસે આપણને ભગવાનમાં હેત થાય છે, કોઈ કાળે કોઈ પણ પરિસ્થિતિમાં એવા ભગવાન, એવા સદગુરુ, એવા સાધુને, એવા હરિભગતનો સંગ છૂટવો ના જોઈએ.
જેનાથી આપણે કલ્યાણના માર્ગે આગળ વધ્યા છીએ એવું આપણને ફિલિંગ અને અનુભવ થયો છે, જગતની વાસના ઘટી છે, એ ભગવાન, એ ભગવાનના મોટા સાધુના કરેલા શાસ્ત્રો, એના મોટા સાધુ અને હરિભક્તનો સંગ ક્યારેય છૂટવો ના જોઈએ. આટલું મુમુક્ષુ એ હંમેશને માટે યાદ રાખવું. જ્યાં સુધી ભગવાન સિવાયની અન્ય વસ્તુમાં પ્રીતિ રહેતી હશે ત્યાં સુધી મનમાં સમજી રાખવું કે જન્મ મરણને લક ચોરસીનું દુઃખ ટળ્યું નથી, ભૂમિનું ધારેલું નિશાન જેમ ફેલ થતું નથી તેમ ત્યાંથી મોક્ષ ચલિત થતો નથી. શ્રીહરિનો પત્ર સાંભળતાની સાથે જ થોડાક પણ મોક્ષભાગી જીવ હતા તેમને એવી રીતનું જ્ઞાન થયું જેથી કરીને પત્ર સાંભળતા જ એમની છાતી ઠરી, અર્થાત તેના દિલમાં શાંતિ થઈ ગઈ. વસંત પંચમીના દિવસે અપાર હરિભક્તો આવ્યા, સૌએ શ્રીહરિના દર્શન કર્યા, તેનાથી સૌને અત્યંત આનંદ થયો. પ્યારા હરિભક્તો ફૂલહાર લાવ્યા હતા, શ્રીહરિને ઘણા પ્રેમથી પહેરાવ્યા. તે દિવસે શ્રીહરિએ વાસંતી વસ્ત્ર પહેરે આવીને પાટ ઉપર બેસી ગયા. વસંત પંચમીને દિવસે મહારાજે વાસંતી વસ્ત્ર પહેર્યા. શ્રીહરિની સુંદર ઘનશ્યામ મૂર્તિ સોહામની લાગતી હતી. મૂર્તિ દર્શન કરનારા નરનારીઓના ચિત્તને ચોરતી હતી. દસમ સ્કંદમાં કયા પ્રમાણે જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન વ્રજમાં જેવા પ્રગટ થયા હતા તે સમયે ભગવાનની જેવી મૂર્તિ દિવ્ય જણાઈ હતી તેવી ને તેવી જ આ મૂર્તિ અત્યારે દિવ્ય જણાય છે એમ લોકો પરસ્પર વાતો કરતા હતા. શ્રીના પ્રતાપને દેખતાની સાથે જ લોકોને તેમના ભગવાનપણાનો નિશ્ચય થઈ જતો હતો. શ્રીહરિનો પ્રતાપ સહેજે જ અલૌકિક હતો. કોઈના કયા વિના જ પ્રતાપ દેખતાની સાથે દિલમાં ભગવાનપણાનો નિશ્ચય થઈ જતો, અનંત જન્મના અજ્ઞાનનો નાશ થઈ જતો. ભગવાનને ભગવાન છે એવું કહેવાની જરૂર નહોતી પડતી, જીવના હૃદયમાં સહેજે હા પડી જતી કે આ ભગવાન જ છે. મુમુક્ષુ હોવો જોઈએ, મુમુક્ષુ તરત ભગવાનને ઓળખી જાય છે, સત્પુરુષને ઓળખી જાય છે, કારણ કે એના હૃદયની અંદર કંઈક ફિલિંગ થતું હોય છે ભગવાનને, ભગવાનના સત્પુરુષને જોઈને, એને મળીને. હરિ કે નખ શિખ અંગ જેતા, ચમત્કાર મહી ભરે અતિ તેતા, રોમ અંગ મે જેતે કહાવે, અનંત તેજ એક એક મે દેખાવે. શ્રીહરિની મૂર્તિના નખશિખ એક એક અવયવમાં અતિશય મહાન ચમત્કારો ભર્યા હતા. અંગ ઉપરના એક એક રોમમાં અનંત સૂર્યાદી કરતા વધારે તેજ દેખાતું હતું. ભગવાનને એક એક અંગમાં અનંત ચમત્કારો છે. વડોદરાના ભગવાન દાસ મહારાજ એને ભગવાનને વિશે તીવ્ર હેત થયું, ખેંચાણ થયું. મહારાજ એને વરતાલ અદૃશ્ય રૂપે તેડી લાવ્યા, વરતાલથી જેતલપુર લઈ ગયા. એને એવું દેખાવા લાગ્યું જેતલપુર સમયમાં મહારાજના મુખારવિંદમાંથી જેને ફૂલ ઝરતા હોય, આવા દર્શન ભગવાન દાસને થયા. આવા તો મહારાજ અનેક અનેક ચમત્કારો ભગવાનના એક એક અંગમાં રહેલા છે, એક એક અંગમાં. સુકાનંદ સ્વામી પત્ર લખતા હતા, દીવો ઓલવાઈ ગયો અને ત્યારે શ્રીજી મહારાજે પોતાના નખના અંગૂઠાના નખમાંથી તેજ કાઢ્યું છે, જમના પગના અંગૂઠામાંથી તેજ છવાઈ ગયું. સ્વામીને કે લખો પત્ર, લો આપણે હવે બલ્બની જરૂર નહીં, આ જ છે, કોઈ દાડો ઓલવાશે જ નહીં. આવું ભગવાનના અંગો અંગમાં અનંત ચમત્કારો રહ્યા છે. એ ચમત્કારો ભગવાનના અંગોનું ધ્યાન કરવાથી આપણને એમાંનો અનંત ચમત્કાર, અનેક પ્રકારના નવા નવા સુખોને આશ્ચર્ય ભગવાન દેખાડે છે. શ્રીહરિની મૂર્તિના એક એક રોમમાં કરોડો બ્રહ્માંડો રહ્યા છે, અવતારો સહિતના બધા ધામ પણ રહ્યા છે. તેનું વર્ણન કરતા કરોડો કાવ્યો પણ સમાપ્ત થઈ જાયને ટૂંકા પડે છે. ભગવાનની મૂર્તિના એક એક રોમમાં કરોડો બ્રહ્માંડો રહ્યા છે અને અવતારો સહિતના બધા ધામ પણ રહ્યા છે. કેટલી મોટી વાત કરી, બોલો. એક એક હરિ રોમ મે તે હું, કોટી કોટી બ્રહ્માંડ હિયે હું, ભરે હે ધામ અવતાર સહિતા, કહત લીન હોય કોટી કવિતા. ભરે હે ધામ અવતાર સહિતા, કહત લીન હોય કોટી કવિતા. ભગવાન અવતારો સહિત બધાય ધામ પણ રહ્યા છે તેનું વર્ણન કરતા કરોડો કાવ્યો સમાપ્ત થઈ જાય. કવિજનની બુદ્ધિના માપમાં આવે તેટલું તે વર્ણવે, પરંતુ શ્રીહરિ તો કવિની કલ્પનામાં પણ ન આવે એવા અપાર છે. તે દિવ્ય આકારને પછી પ્રભુ સંકેલી લે છે, ફરી મનુષ્ય રૂપે દેખાય છે. જ્યાં જેવા ભક્ત હોય ત્યાં તેવા જણાય છે, તેવું સ્વરૂપ ધારણ કરે છે. વસંત પંચમીએ જે ભક્તો આવ્યા,
બધાને મહારાજના દિવ્ય સ્વરૂપે આવા દર્શન થયા. એ વખતે જેવા ભક્ત હોય તેવી મૂર્તિને શ્રીહરિ ધારે છે. નાનું મોટું સાંકડું પોરું જેવું પાત્ર હોય તેવો આકાશ થાય છે, તેમ ભક્તને પ્રેમ થાય, સંતોષ થાય તેવું તેના ભાવ પ્રમાણે શ્રીહરિ સ્વરૂપ ધારે છે. જેવું ભક્તને ગમે, આપણને લીલા વાઘા ગમે ભગવાન એવા પહેર દે, લાલ ગમે તેવા પહેર દે, આપણને પૂરી ભાવે ભગવાન પૂરી જમે, આપણને રોટલો ભાવે ભગવાન રોટલો જમે. માનસી પૂજામાં જેવું ભાવે એવું મહારાજ કરે છે, આપણને જેવું ગમે એવું કરે છે ભગવાન. એટલા સરળ છે. બાહ્ય નેત્ર સ્થૂળ છે એટલે તેનાથી સ્થૂળ રૂપ દેખાય છે, અને આંતરિક દ્રષ્ટિ તો અમૂલ્ય છે, તેનાથી બધું જ દિવ્ય દેખાય છે. બહારની નજરમાં સ્થૂળ ભાવ રહેલો છે એટલે સ્થૂળ જેવા ભગવાન લાગે, પણ અંતરની આંખોથી જોઈએ તો બધું દિવ્ય દિવ્ય ને દિવ્ય છે. ભગવાન દિવ્ય છે, ભગવાનના સાધુ દિવ્ય છે, ભગવાનના ભક્તો દિવ્ય છે, આખો સત્સંગ દિવ્ય છે, આવું અંતરની આંખોથી દેખાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવીરજી શ્રી હરિચરણ સાગરના દસમપુરમાં ભુજમાં વસંત પંચમી ઉપર પત્ર લખીને સૌને બોલાવ્યા અને પ્રતાપ દર્શાવ્યો. નામે 30મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.